દીસાના ધરપડાથી બહુચરાજી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. દીસા તાલુકાના ધરપડા ગામેથી સોલંકી પરિવાર અને મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પગપાળા સંઘની અંદર 300 થી 400 લોકો સંઘમાં જોડાયા હતા. આ સંઘ છેલ્લા 21 વર્ષથી પગપાળા સંઘ સોલંકી પરિવાર દ્વારા કાઢવામાં આવે છે અને સંઘને જય અંબે ગ્રુપ મિત્ર મંડળ દ્વારા રસ્તામાં ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. પગપાળા સંઘ ચૈત્ર સુદ 13 ના દિવસે માં બહુચરાના ધામે પહોંચશે અને મંદિરે ધજા ચડાવી માના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવશે. દીસાના ધરપડાથી બહુચરાજી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. દીસા તાલુકાના ધરપડા ગામેથી સોલંકી પરિવાર અને મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પગપાળા સંઘની અંદર 300 થી 400 લોકો સંઘમાં જોડાયા હતા. આ સંઘ છેલ્લા 21 વર્ષથી પગપાળા સંઘ સોલંકી પરિવાર દ્વારા કાઢવામાં આવે છે અને સંઘને જય અંબે ગ્રુપ મિત્ર મંડળ દ્વારા રસ્તામાં ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. પગપાળા સંઘ ચૈત્ર સુદ 13 ના દિવસે માં બહુચરાના ધામે પહોંચશે અને મંદિરે ધજા ચડાવી માના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવશે. સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ, બનાસકાંઠા.